એસટી વિભાગ દ્વારા તહેવારે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના સમય એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે ત્યારે આગામી નવમી એપ્રિલના રોજ જુનિયર પરીક્ષા પરીક્ષાને લઈને પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી નવમી એપ્રિલના રોજ જુનિયર ની પરીક્ષા લેવામાં આવનાર છે આશરે નવ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે તેવામાં પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી આવવા જવા માટે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે સુરત અને તાપી જિલ્લામાંથી પણ એક્સ્ટ્રા એસટી બસો પરીક્ષા આપનારા ઉમેદવારો માટે દોડાવવામાં આવશે ત્યારે પંચાયત સેવા મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને સુરત એસટી વિભાગ પણ એક્શનમાં મોડમાં આવ્યો છે સુરત એસટી વિભાગ દ્વારા આઠ અને નવ તારીખના રોજ એકસો પચાસ બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવશે સુરતની સાથે સાથે તાપી જિલ્લામાં પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન ભાગ દ્વારા કરવામાં આવ્યું છે સુરતથી છોટા ઉદયપુર નવસારી ડાંગ ભરૂચ અમદાવાદ સહિતની રૂટની બસ જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને દોડાવવામાં આવશે આ માટે વિદ્યાર્થીઓ અગાઉથી જ ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે બ્યુરો રિપોર્ટ સમય મીડિયા ન્યૂઝ સુરત સુરત વિભાગ દ્વારા ગુજરાત પંચાયત સેવા સેવા વર્ગ ત્રણની એક્ઝામ સંદર્ભે નવ તારીખના રોજ એક્ઝામ છે જે દરમિયાન સુરત વિભાગ દ્વારા સુરત તેમજ તાપી જિલ્લામાંથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સુરતથી છોટાઉદેપુર નવસારી ડાંગ અમદાવાદ ભરૂચ તરફના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે અલગથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે તદઉપરાંત ઓનલાઈન ઓનલાઈનમાં પણ ઓનલાઈન રિઝર્વેશન કરીને પણ વિદ્યાર્થીઓને મુસાફરી કરવી હશે તે તેના તેના માટે સગવડરૂપે અમે ઓનલાઈનમાં પણ બસોની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ જે બસો ભરાઈ જશે તો તદઉપરાંત અમે વધારાની બસો પણ અંદર ઓનલાઈન સિસ્ટમમાં એડ કરીશું જેથી વિદ્યાર્થીઓ સરળતાથી એક્ઝામ આપવા જઈ શકે